ગુજરાતમાં સત્તા મેળવવા માટે બોખલાહટમાં ગુજરાતના નાગરિકોને બદનામ કરવાની જેને કોઈ કસર નહીં છોડેલી, એવા તમામ લોકો, રાજનૈતિક લોકો અને એમના ષડયંત્રમાં સાથ આપવા વાળા એક એક લોકોને આ જવાબ છે. ગુજરાતના ખૂણે ખૂણેથી આજે જવાબ મળ્યો છે. હર્ષ સંઘવી 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચામાં રહેલા નેતાઓમાંથી એક છે. હર્ષ સંઘવી સુરતની મજૂરા વિધાનસભા બેઠક પરથી ત્રીજી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. રાજ્યમાં 2021માં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત સમગ્ર મંત્રીમંડળને બદલી નાખવાની કવાયત સત્તાપક્ષ ભાજપે હાથ ધરી હતી. ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા અને ગૃહ રાજ્યમંત્રી બનાવાયા પક્ષના યુવા નેતા હર્ષ સંઘવીને. હર્ષ સંઘવી માત્ર 36 વર્ષની ઉંમરે ગૃહ રાજ્યમંત્રી બની ગયા. આ પહેલા અમિત શાહ 37 વર્ષની વયે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી બન્યા હતા અને એમનો એ રેકોર્ડ હર્ષ સંઘવીએ તોડ્યો. મહત્વની વાત એ પણ છે કે ગૃહ રાજ્યમંત્રી જેવા મહત્વના પદે પહોંચેલા યુવા નેતા હર્ષ સંઘવીએ માત્ર 9 ધોરણ સુધીનું શિક્ષણ લીધું છે અને એક સમયે તેઓ સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં 9 ખાતા સંભાળતા હતા. એટલું જ નહીં, રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ ખાતું લઈ લેવાયું ત્યારે તેનો હવાલો અન્ય કોઈ દિગ્ગજ નેતાને નહીં પરંતુ હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યો. હર્ષ સંઘવી પાસે કોઈ પણ રાજકીય વારસો નહોતો. પિતા હીરાનું કારખાનું ચલાવતા હતા પણ સંજોગોવસાત તેમણે હર્ષને કારખાને બેસવા માટે કહેવું પડ્યું. કારખાનું સંભાળવા સાથે હર્ષને જાહેર જીવનમાં રસ પડવા લાગ્યો. સુરતના જાણકારો કહે છે કે સંઘના સ્વયંસેવક જયદીપ ત્રિવેદી સાથે તેમનો પરિચય થયો અને તેના કારણે રાજકારણમાં તેમને રસ પડ્યો. 2003-04માં ડાંગમાં ભાજપ અને સંઘે શબરી કુંભનું આયોજન કર્યું હતું. તે વખતે મીડિયા સંકલનની જવાબદારી મળી અને આગળ જતા ગૌગંગા યાત્રા વખતે પણ સુરત મીડિયા કન્વીનર તરીકે કામ કર્યું. સુરતના જ હોવાથી ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની તેઓ નિકટના મનાય છે. ભાજપ દ્વારા ભારત સુરક્ષા યાત્રા યોજાઈ ત્યારે ગુજરાતમાંથી પ્રદીપસિંહ વાઘેલા સાથે તેઓ કાર્યકર તરીકે ગયા હતા. વર્ષ 2010માં પ્રદીપસિંહ વાઘેલા યુવા મોરચાના પ્રમુખ બન્યા ત્યારે તેમણે પોતાની ટીમમાં હર્ષ સંઘવીને પ્રદેશ મહામંત્રી બનાવ્યા હતા. યુવા મોરચાના પ્રભારી તરીકે સીઆર પાટીલ હતા એટલે તેમની સાથે પણ કામ કરવાની તેમને તક મળી. હર્ષ સંઘવી ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચામાં મહામંત્રી અને પછી યુવા મોરચાના ઉપપ્રમુખ પણ બન્યા. સુરતમાં વિધાનસભા વિસ્તારના નવા સીમાંકન પછી મજૂરા નવી વિધાનસભા બેઠક બની હતી. મજૂરા બેઠક પરથી એ સમયે માત્ર 27 વર્ષના હર્ષ સંઘવીને ભાજપની ટિકિટ મળી અને તેઓ જીતી ગયા. હર્ષ સંઘવી 2017માં મજૂરા બેઠક પરથી બીજી વાર ધારાસભ્ય બન્યા. ભાજપ જનતા યુવા મોરચાના નવા પ્રમુખની પસંદગી સપ્ટેમ્બર 2020માં થવાની હતી ત્યારે હર્ષ સંઘવીનું નામ રેસમાં હતું. જોકે તેજસ્વી સૂર્યાને એ જવાબદારી સોંપાઈ. 2020માં સુરતના સીઆર પાટીલ પ્રદેશ અધ્યક્ષ બન્યા તો 2021માં હર્ષ સંઘવી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીના પદે પહોંચી ગયા. ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ બનવાને બદલે તેઓ ગુજરાતમાં જ સીઆર પાટીલ સાથે કામગીરી કરતા રહ્યા એ તેમને વધારે ફળી છે એમ વિશ્લેષકો કહે છે.